મોટા ઘરની વહુ બનવાના દરેક યુવતીના ઓરડા હોય છે, પરંતુ આ સપના પાછળ આંધળી દોટનું ક્યારેક વરવું પરિણામ આવે છે, જેનું ઉત્તમ ઉદાહરણ પાલનપુરમાં જોવા મળ્યું. પાલનપુરમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી યુવતીને એક શખ્સે પોતે પૂર્વ ડીઆઈજી ડીજી વણજારાના પુત્ર તરીકેની ઓળખ આપી પ્રેમજાળમાં ફસાવી. ડીજી વણજારાની પુત્રવધુ બનવાના ઓળખા સેવતી આ યુવતીએ પોતાનું સર્વસ્વ નરાધમ શખ્સને સોંપી દીધું. આરોપીએ યુવતી સાથે મહેસાણાની હોટલમાં ફેરાફરી લગ્ન પણ કર્યા, પરંતુ જ્યારે યુવતીને જાણ થઈ કે આ લંપટ શખ્સ ડીજી વણજારાનો પુત્ર નહીં પરંતુ એક ચીટર છે અને બે છોકરીનો બાપ છે, ત્યારે યુવતીના પગદાળેથી જમીન સરકી ગઈ. જેની ખાતરી કરવા ગયેલી શિક્ષિકા યુવતીને આરોપી હરેશ અને તેના ભાઈએ જાનથી મારી નાખવાની અને તેના ફોટા વોટ્સએપ પર પડતા કરવાની ધમકી આપી. છેવટે યુવતીએ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી મદદની માંગ કરી છે. લગભગ થોડા ટાઈમ પછી 3-4 મહિના સુધી મારી સાથે સંબંધ રાખ્યો, એના પછી મને ખબર પડી કે ડીજી વંજા સાહેબનો છોકરો નથી. એના પછી ખબર પડી કે એને બે બાળકો પણ છે અને એની પત્ની પણ છે. એટલે એને મેં કહ્યું કે હવે હું તારી સાથે સંબંધી રાખું, તે મારી સાથે આવું કર્યું છે, તો એને મને જબરજસ્તી મારી નાખવાની ધમકીઓ આપી, જબરજસ્તી કરવા લાગ્યો. એટલે એના દ્વારા એને અલગથી મકાન પણ લીધું, એમાં મારી સાથે રહેવા પણ લાગ્યો. અને પછી મને ખબર પડી કે આ મને વધારે પડતો હેરાન ટોર્ચર કરી રહ્યો છે, એટલે પશ્ચિમ પોલીસ સ્ટેશનને એની ફરિયાદ નોંધાવી. યુવતી દલિત હોવાથી આરોપી સામે એટ્રોસિટીની કલમ પણ નોંધાઈ છે, તો બનાસકાંઠા દલિત સંગઠને પણ આ કેસમાં તટસ્થ તપાસની માંગ કરી છે. આ સંગઠનના વકીલે સાથે રહીને જિલ્લા પોલીસ વડાની યોગ્ય તપાસ માટે રજૂઆત કરી હતી. દેશભાઈ વણજારા કરીને છે, એમને એમના સાથે ફ્રોડ કર્યું અને એમના ઉપર બળાત્કાર કર્યો અને એમને લલચાવી ફોસલાવી લગ્ન કરીને અલગ અલગ જગ્યાએ એમના સાથે સંભોગ કર્યો અને એ બેનના ફરિયાદ હતી જે પોલીસ સ્ટેશન આપવા ગયા ત્યારે એમની 376 બનાવની ફરિયાદ નથી લીધી. એટલે બેનને આજે મારા જોડે આવ્યા પછી અમે ડીએસપી સાહેબને મળી અને રજૂઆત કરી કે બેનનો જે બનાવ બન્યો છે એમાં 376, 354 અને 506 બેનો ઉમેરો કરો. એક શિક્ષિકા યુવતી કોઈ નરાધમની ચાલમાં આવીને ફસાઈ જાય તે ઘટના યુવતીઓ માટે સબકરૂપ છે. નામી વ્યક્તિના ઘરની વહુ બનવાના સપનાએ આ યુવતીની જિંદગી બરબાદ કરી નાખી છે, ત્યારે હવે પાલનપુર શહેર પોલીસ આરોપીની ક્યારે ધરપકડ કરશે અને આ યુવતીને ક્યારે ન્યાય મળશે તે જોવું રહ્યું. પાલનપુરથી કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનવ ચાવડા, બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.